હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટસ સેમ ફાઈમાં ગુણોત્તર વિશ્લેષણમાં હવે આજે આપણે ઉથલા કે ચલંડરના ગુણોત્તર જોવાના છે તો જેમાં આપણે ઉથલા કે ચલંડરમાં ટોટલ પાંચ સૂત્રો જોવાના છે એક છે સ્ટોક ચલન્ડર જે ઓલરેડી ટ્વેલ્થમાં આવી ગયું છે અને સેમ થઈમાં કોસ અકાઉન્ટમાં પણ આ સૂત્રો ઇન્ડાયરેક્ટલી આવી ગયું છે દિવાળા ગુણોત્તર લેન્ડર ગુણોત્તર આ બે સૂટો પણ ટ્વેલ્થમાં હતા કુલ મિલકતોનો ચલંડર કે ઉઠલો અને કાર્યશીલ મૂડીનો ઉઠલો

છેદમાં સરેરાશ સ્ટોક ઓકે તો સ્ટોક સિલિન્ડર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક વેચેલ માલની પડતર કઈ ટીમ એટલે આપણે ખબર જ છે અગાઉ આવી ગયું છે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી ખરીદના ખર્ચા માઇનસ આખર સ્ટોક અથવા તો વેચાણ માઇનસ કાચો નફો એ જ રીતે સરેરાશ સ્ટોક સૂત્ર પણ આવડે છે આપને શરૂનો પ્લસ આખરનો છેદમાં બે

દેવાદારો કોઈ પણ બિઝનેસમાં પછી એકાંકી હોય ભાગીદારી હોય કે કંપની હોય દેવાદાર ક્યારે ઉદ્ભવે એવી તો કઈ પ્રવૃત્તિ કરવામાં આવે ધંધામાં વેચાણ કરવામાં આવે કેવું વેચાણ તો ઉધાર વેચાણ જ્યારે પણ ધંધામાં ઉધાર વેચાણ થાય એવી લેન્ડર લેંડારો ક્યારે ઉદભવે કઈ એક્ટિવિટી પ્રવૃત્તિ કરીએ ખરીદી કરીએ ઉધારમાં માલ ખરીદીએ ત્યારે આપણે લેન્ડર ઉદભવે છે તો છેદમાં શું આવશે અહીંયા ઉધાર ખરીદી ક્લિયર પ્લસ લેની ઊંડી લેન્ડાયર પ્લસ ઊંડી અહીંયા ઉધાર વેચાણ ગુની આવશે જેની માહિતી જો કે દાખલામાં આપેલી જ હશે એનો કોઈ ઈસ્યુ નથી દાખલામાં કીધું હશે કે વર્ષમાં કેટલા દિવસ કામગીરી કરી છે વર્ષના કેટલા દિવસો ધ્યાનમાં લેવાના છે માહિતી દાખલામાં આપેલ હશે હવે દેવાડા ગુણોત્તરના બીજા પણ સૂત્ર આવ્યા છે ઓકે દેવાડા ગુણોત્તર અને લેન્ડા ગુણોત્તર સિમ્પલ જ છે જે મૂળ બેઝિક સૂત્ર છે તે જ છે બસ એ સૂત્ર અલગ રીતે અહીંયા પ્રેઝન્ટ કરીશું આપને અંશમાં એઝ ઇટ ઇઝ આવશે દેવાડાર પ્લસ ઊંડી છેદમાં ઉઢાર વેચાણની જગ્યા પર આવશે સરેરાશ ઉઢાર વેચાણ ઓકે કમ્પ્લીટ થઈ ગયા એનું બીજું સૂત્ર એ જ રીતે લેન્ડા ગુણોત્તરનું લેન્ડારો પ્લસ ઉધાર ખરીદીને બદલે આવશે સરેરાશ ઉધાર ખરીદી તો આ લેન્ડાર ગુણોત્તરનું સૂત્ર કમ્પ્લીટ ગુણ્યા સો કે ગુણ્યા વર્ષના દિવસ એવી કોઈ માહિતી આવશે નહીં ઇન ડાયરેક્ટલી આ બંને સૂત્ર એક જ છે કારણ કે અહીંયા જે છેદમાં શબ્દ આવ્યો છે એનો મિનિંગ શું થાય એ તમને કહું સરેરાશ ઉધાર વેચાણ માહિતી માટે છે ઇન્ફોર્મેશન માટે છે સરેરાશ ઉધાર વેચાણ એટલે કે સરેરાશ રીતે દરરોજ કેટલું વેચાણ થાય છે દરરોજનું વેચાણ કેટલું માની લો કે કોઈ કંપનીનું વર્ષનું વેચાણ એક વર્ષ દરમિયાન પાંચ લાખનું વેચાણ થયું છે પાંચ લાખની એક વર્ષ દરમિયાન ત્રણ લાખ ત્રીસ હજારનું વેચાણ થયું એક વર્ષ દરમિયાન કેટલું વેચાણ થયું થયું આટલું ઉધાર વેચાણ થયું એક વર્ષ દરમિયાન ત્રીસ દિવસ ફરીથી ઉધાર વેચાણ કેટલું થયું વર્ષ દરમિયાન ત્રણ લાખ ત્રીસ ઉધાર વેચાણ કર્યું અને ત્રણસો ત્રીસ દિવસ કામ કર્યું છે હવે હું તમને પૂછું કે ઉધાર વેચાણ કેટલું કેટલું થાય છે ત્રણસો ત્રીસ લાખ ત્રીસ તમે ત્રણસો કરશો

પ્લસ પ્લે છે ઉધાર વેચાણ ને બદલે સરેરાશ ઉધાર વેચાણ કે સરેરાશ ઉધાર ખરીદી આપી દે એવી સિચ્યુએશનમાં આપણે આ બીજું સૂત્ર યુઝ કરીશું એ સિવાય તો બધામાં પહેલું સૂત્ર જ યુઝ કરવાનું આવશે ક્લિયર તો ત્રણ સૂત્ર કમ્પ્લીટ થઈ ગયા હવે આન્સર તો સ્ટોક ચલન્ડર તમને ખબર હોવી જોઈએ એનો આન્સર કેમાં લખાશે વખત એટલે કે માની લો કે વેચેલ માલની પડતર પાંચ લાખ છે સ્ટોક પાંચ લાખ આવશે પાંચ તો શું લખીશું પાંચ વખત અથવા તો પાંચ વાર વખત અથવા તો વારમાં આન્સર લખીશું અને દેવાડા લેન્દા વૃત્તનો જવાબ કેમાં આવશે તો ખબર પડી જશે જવાબને અહીંયા ગુનિયા સો કરીએ તો જવાબ ટકામાં લખીએ અહીંયા ગુણ્યા દિવસો છે તો જવાબ કેમાં આવશે દિવસમાં એટલે જવાબ આવશે દસ દિવસ વીસ દિવસ ત્રીસ દિવસ ઓકે આન્સર કેમાં આવશે દિવસમાં આવશે ડિવાઈડર અને લેન્ડરમાં ક્લિયર ઓકે તો આપના ત્રણ સૂત્ર કમ્પ્લીટ થઈ ગયા હવે જે લાસ્ટ બે સૂત્ર છે તે કુલ મિલકતોનો ચલંડર અને કાર્યશીલ મૂડીનો ઉઠલો હવે અહીંયા કરી કુલ

મિલકતો કાર્યશીલ મૂડી તો છેદમાં આવશે કાર્યશીલ મૂડી થઈ ગયું આ રીતે કોઈ પણ મિલકત નો ચલંદર પૂછાય એવું પણ પૂછે કે કાયમી મિલકતો ચલંદર શોધો તો સૂત્ર શું બનશે આ રીતે વેચાણના છેદમાં કાયમી મિલકતો ખબર પડી ગઈ એટલે વેચાણ છેદમાં મિલકત નો ચલન દર શોધવાનો હોય કુલ મિલકતનો કુલ મિલકત કાયમી મિલકત તો કાયમી મિલકત બરાબર આ રીતે બીજે સૂત્ર પણ આવી શકે છે અને કાર્યશીલ મૂડી આ ડાયરેક્ટલી આપણને મિલકત જ છે કાર્યશીલ મૂડી ઇનડાયરેક્ટલી શું છે આપની મિલકત જ છે કઈ રીતે મિલકત છે તો કેવું શું કાર્યશીલ મૂડીનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ અગાઉ ભણવામાં આવી ગયું છે એનું સૂત્ર છે ચાલુ મિલકતો માઈનસ ચાલુ દેવા બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા આપને શું કહેવાય કાર્યશીલ મૂડી ઓકે અને આ બંનેનો આન્સર આન્સર મિલકતો કે કાર્યશીલ બંનેનો બંનેનો અગાઉ જેમ જ વખત અથવા તો તો વારમાં લખાશે બેઝિક છે વેચાણના છેદમાં મિલકત પૂછી તો મિલકત કાર્યશીલ મૂડી પૂછે તો કાર્યશીલ મૂડી બરાબર ને કાર્યશીલ મૂડી કઈ રીતે મળશે ચાલુ મિલકતો માઇનસ ચાલુ ડેવા ક્લિયર તો આની સાથે આપના કે ચલન્ડરના જે પાંચ સૂત્ર છે એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે ઓકે